પુસ્તકનું નામ નૈતિક શિક્ષણ ભાગ 2, લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, ઓડિયો 31. આજે શિખાના સંરક્ષણની જે ઉપેક્ષા કરવામાં આવે છે તેને દૂર કરવી જોઈએ, અન્યથા આ પ્રતિકનો ત્યાગ ધીરે ધીરે ધર્મ અને સંસ્કૃતિના ત્યાગમાં વિકસિત થવા લાગશે. જરૂરી એ છે કે શિખા સંરક્ષણને એક ધાર્મિક અભિયાનનું રૂપ આપવામાં આવે અને સજાગતાપૂર્વક એ પ્રયત્ન કરવામાં આવે કે કોઈ પણ ભારતીય ધર્મ અનુયાયીનું મસ્તક શિખા વિનાનું ન રહેવા પામે. ભગવતી ગાયત્રી રૂપી વિવેકશીલતાની ધર્મધ્વજા આપણા મસ્તક ઉપર ફરકતી જ દેખાવી જોઈએ અને દરેક ખભા ઉપર યજ્ઞોપવિતને ધારણ કરવી જોઈએ. યજ્ઞોપવિતનું મહાત્મ્ય બીજા લેખમાં દર્શાવવામાં આવ્યું છે. આપણા ગાયત્રી યજ્ઞ આયોજનોમાં એક મહત્વપૂર્ણ કર્મ શિખા સંસ્થાપનનું પણ હોવું જોઈએ. નાના બાળકો જેમનું મુંડન થયું નથી તેમનું મુંડન કરીને આરંભિક શિખા રાખવી જોઈએ. જે મોટી ઉંમરના છે અને જેણે ચોટલી રખાવવી છોડી દીધી છે અને મુંડન કરાવવા ઈચ્છતા નથી તેઓ માટે એવું પણ થઈ શકે કે અન્ય વાળ કપાવીને શિખા સ્થાનના થોડા વાળ બચાવી શકાય છે. આ પ્રકારે થોડા સમયમાં તેમની શિખા પણ મોટી થઈ જશે. આ શિખા સંસ્કાર બાળક અને વયોવૃદ્ધના નવેસરથી થવા જોઈએ. ગાયત્રી યજ્ઞોના અવસરે આ પ્રતિષ્ઠાપનાને સામૂહિક રૂપમાં નિર્ધારિત ધર્મ સંસ્કારની સાથે કરવામાં આવે તો તેનો પ્રભાવ વિશેષ પડશે. લોકોને ચોટલીનું મહાત્મ્ય સમજાશે અને જે લોકો ચોટલી રાખતા નથી તેઓમાં પણ જરૂરી ઉત્સાહ ઉત્પન્ન થશે. ભારતીય સંસ્કૃતિને સુદૃઢ બનાવવા માટેનું આ એક નાનું આંદોલન જોવા માત્રથી પણ ભારે ઉપયોગી અને મહત્વપૂર્ણ સિદ્ધ થશે. સાંસ્કૃતિક નિષ્ઠાની દ્રષ્ટિએ તેના દૂરગામી પરિણામો આવશે. શિખા રાખતી વખતે દરેક વ્યક્તિએ તેના મૂળ પ્રયોજનનું ધ્યાન રાખવું જોઈએ. મગજમાં એવી જ વિચારણાઓ, માન્યતાઓ અને આકાંક્ષાઓને સ્થાન મળવું જોઈએ કે જે વિવેકશીલતા, નૈતિકતા, માનવતા અને સામાજિકતાની કસોટી ઉપર ખરી પડે. દુર્બુદ્ધિ, દુર્ભાવના અને દુષ્ટતાની જે દુષ્પ્રવૃત્તિઓ ચારે તરફ ફેલાયેલી છે તેમને ઉખેડવા માટે આપણે શિખારૂપી ધર્મધ્વજા ફરકાવી એ ભાવનાત્મક મહાભારત ઊભું કરવું જોઈએ કે જેમાં અયોગ્યતાની કૌરવી સેનાને પરાસ્ત કરીને યોગ્યતાની વિજયમાળા ગળામાં પહેરાવીએ. 44. યજ્ઞોપવિત ધારણ નીતિ અને કર્તવ્ય અપનાવવાનું વચન પાલન. ભારતીય સમાજના બે મુખ્ય ચિહ્ન છે, શિખા અને યજ્ઞોપવિત. શિખાનું પ્રયોજન મગજની ગતિવિધિઓ, વિચારણા, આકાંક્ષા, શ્રદ્ધા અને અભિરુચિ ઉપર વિવેકશીલતાનું, આદર્શવાદિતાનું તથા શ્રેષ્ઠતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનું છે. ભગવતી ગાયત્રી માતાની ધર્મધ્વજા મગજરૂપી કિલ્લા ઉપર ફરકાવવાનો મતલબ જ એ છે કે એ કિલ્લા ઉપર દેવત્વનું શાસન સ્થાપિત થઈ ગયું. આ મગજની અંદર દુષ્ટતા અને મૂર્ખતાનો પ્રવેશ નહીં થઈ શકે. યજ્ઞોપવિતનો અર્થ છે આ શરીરે યજ્ઞીય જીવન જીવવાનો ફેસલો કરી લીધો છે. હવે કોઈ એવા કૃત્યો કરવામાં નહીં આવે જે આત્માના દેવત્વને કલંકિત કરી શકે. યજ્ઞીય જીવન અર્થાત સંયમી, સજ્જનતાપૂર્ણ, ઉદાત્ત અને લોકમંગળના હેતુ માટે જીવવામાં આવતું જીવન, જિંદગીમાં એવી જ રીતિનીતિને અપનાવવાની પ્રતિજ્ઞા લઈને જીવવાની ઘોષણા છે. ફોજી સિપાહીની વેશભૂષામાં જેમ કોઈ વિશેષ વસ્ત્ર અને ઉપકરણ લાગેલા હોય છે તે જ રીતે યજ્ઞીય જીવન જીવનારાની સેનામાં ભરતી થનારા દેવ પક્ષનું પ્રતીક યજ્ઞોપવિત ધારણ કરે છે. ભારતીય ધર્મ અનુયાયી પોતાની જાતને દ્વિજ કહે છે. દ્વિજ અર્થાત બે વાર જન્મ લેનાર. માતાના પેટમાંથી તો માત્ર શરીર પેદા થાય છે. આ અવતરણ મનુષ્ય અને પશુનું સંમિશ્રણ હોય છે. બીજી વારનો જન્મ આદર્શોને માટે જીવવાની પ્રતિજ્ઞા લેવાથી શરૂ થાય છે. યજ્ઞોપવિત ધારણ એટલે દ્વિજત્વ બ્રાહ્મણત્વની પ્રતિજ્ઞાની જાહેરાત અને શ્રદ્ધા. જનોય પહેરતાની સાથે દ્વિજત્વ દેવજન્મનો આરંભ થાય છે. ભારતીય સંસ્કૃતિની આ મહાન પરંપરા મનુષ્યને દૈવી આદર્શોને અનુરૂપ જીવન જીવવાની પ્રેરણા આપે છે. યજ્ઞોપવિત ધારણ કરવાની પરંપરાને આ પૂર્ણ પ્રક્રિયાને એક પ્રચંડ અભિયાનની જેમ આગળ વધારવું જોઈએ. પ્રત્યેક ભારતીય ધર્મ અનુયાયીને કહેવું જોઈએ કે તે પોતાની સંસ્કૃતિના બે પ્રતીક
शिखा अने यज्ञोपवीत श्रद्धापूर्वक धारण करे। आ परम पवित्र प्रतीक तेने मानव जीवनना महान आदर्श अने स्वरूपनुं स्मरण करावता रहेशे अने ते स्मृति तेने महामानव बनवानी दिशामां आगळ धपावशे। पछी भलेने ते प्रगति तीव्र होय के मंद, पहेलाना दिवसोमां यज्ञोपवीत संस्कार बहु ज मोंघा, खर्चीला अने आडंबरपूर्ण थई गया हता। लोको तो आमे आदर्शवादिता अपनावाथी दूर भागे छे। तेनी सामे जो तेना प्रतीकों बहुज मोंघा अने झंझटवाड़ा बनी जाए त्यारे तो तेना तरफथी मन हटी जाए के स्वाभाविक छे। मुंडननी शरतने कारणे नवयुवको आ धर्मकृत्यथी विमुख थई जाय छे। नाना बाळकोनी वात अलग छे, हवे मोटी उमरना लोको माता पिताना मृत्यु समये पण वाळ कपावता नथी, तो जनोई धारण करती वखते तेओ वाळ कपावा भला केवी रीते तैयार थाय। वडीलो पण आ मोंઘવારી અને વ્યસ્તતાના દિવસોમાં તેનાથી નારાજ થઈ ગયા અને ધીરે ધીરે પોતાની સંસ્કૃતિના મુખ્ય ચિહ્ન જનોઈની ઉપેક્ષા થઈ ગઈ। લગ્નના સમયે જ પંડિત લોકો ગળામાં દોરો નાખી દે છે। આ સ્થિતિને બદલવાનો એક જ યોગ્ય ઉપાય છે કે ગાયત્રી યજ્ઞની સાથે સામૂહિક યજ્ઞોપવિત આંદોલન પણ ચાલે, તેમાં માથું મંડાવવાની અનિવાર્ય શરત ન રાખવી, લોકોને મજબૂરીથી કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં ઉઠાવવો પડે। પંડિત લોકો પૂજાપાઠનું કર્મકાંડ તો બહુ કરતા હતા, પણ એ નહોતા બતાવતા કે આ પ્રક્રિયાનું તાત્પર્ય અને પ્રયોજન શું છે। સામૂહિક આયોજનોમાં વ્યાખ્યા વિવેચન દ્વારા યજ્ઞોપવિતની ઉપયોગિતા પણ સર્વસાધારણને સમજાવી શકાય છે, જેનાથી માત્ર ધારણ કરનારા જ નહીં પરંતુ હાજર રહેલા સર્વ લોકો પોતાની ધર્મ પરંપરાના આ બંને પ્રતીકોથી પરિચિત થઈ શકે અને આ માધ્યમથી ભારતીય સંસ્કૃતિના તત્વજ્ઞાનને વ્યાપક બનાવવાની વિશાળ સુવિધા થઈ શકે છે। યજ્ઞોપવિતના નવ દોરા નવ સદગુણોના પ્રતીક છે। આ ગુણોને થોડા વિસ્તારપૂર્વક આ રીતે સમજાવી શકાય: એક, હૃદયમાં પ્રેમ; બે, વાણીમાં માધુર્ય; ત્રણ, વ્યવહારમાં સરળતા; ચાર, નારી પ્રત્યે પવિત્ર ભાવના; પાંચ, કર્મમાં કલા અને સૌંદર્યની અભિવ્યક્તિ; છ, સર્વ પ્રત્યે ઉદારતા અને સેવા ભાવના; સાત, શિષ્ટાચાર અને અનુશાસન; આઠ, સ્વાધ્યાય અને સત્સંગ; નવ, સ્વચ્છતા, વ્યવસ્થા અને સ્ફૂર્તિ। આ સદગુણો માનવ જીવનની સાચી શોભા અને સંપત્તિ છે। યજ્ઞોપવિત ધારણ કરનારની શ્રદ્ધા તે વાત ઉપર બેસાડવી જોઈએ કે તેઓ આ સદગુણોને વધારે અને તે માટે નિરંતર પ્રયત્નશીલ રહે। યજ્ઞોપવિત ગાયત્રી માતાનું સ્વરૂપ અને યજ્ઞ ભગવાનનું પ્રતીક છે। ગાયત્રી મંત્રના નવ શબ્દ, યજ્ઞોપવિતના નવ દોરા, ત્રણ ગાંઠ, ત્રણ વ્યાહુતિ અને મોટી ગ્રંથિ ઓમનું પ્રતીક છે। ગાયત્રી રૂપી પરમાત્માને ખભા ઉપર, હૃદય ઉપર, કલેજા ઉપર, પીઠ ઉપર ધારણ કરનાર પ્રત્યેક જનોઈધારીએ વિશ્વાસ કરવો જોઈએ કે પોતે ચારે બાજુથી ભગવાન દ્વારા ઘેરાયેલો, બંધાયેલો છે। તે માટે તેણે એવું શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ જે ભગવાનની ઈચ્છા, પ્રસન્નતા અને રચનાને અનુરૂપ હોય। યજ્ઞોપવિત ગળામાં રાખવામાં આવેલી એક ધાર્મિક દોરી છે, જે શીખવે છે કે વ્યક્તિએ નીતિ, ધર્મ, સદાચાર અને કર્તવ્યોના બંધનોમાં સ્વેચ્છાપૂર્વક બંધાયેલા રહીને માનવીય મર્યાદાઓની અંતર્ગત જ જીવન કરવું જોઈએ। ઉદ્યતાઈ કોઈ પણ સ્થિતિમાં ન કરવી જોઈએ। મનને અને વિચારોને પવિત્ર રાખવાની પ્રેરણા શીખામાં છે અને શરીરને તેમજ કર્મને પવિત્ર રાખવાની નિષ્ઠા યજ્ઞોપવિત ઉત્પન્ન કરે છે। આ રીતે આ બંને પ્રતીકો દ્વારા માનસિક અને શારીરિક, વૈચારિક અને ક્રિયાત્મક શ્રેષ્ઠતા ઉત્પન્ન કરવા, સુરક્ષિત રાખવા અને વધારવાનું તત્વજ્ઞાન શિખા સૂત્રના પુણ્ય પ્રતીકોમાં સમાયેલું છે। આ સંદેશાને હૃદયંગમ કરનાર વ્યક્તિ નિસંદેહ નરમાંથી નારાયણ, પુરુષમાંથી પુરુષોત્તમ, લઘુમાંથી મહાન અને આત્મામાંથી પરમાત્મા બની શકે છે। ઉપનયન જનોઈ ધારણ કરવાની ગુરુદક્ષિણા સ્વરૂપે પોતાના વર્તમાન શારીરિક, માનસિક તથા સામાજિક દોષ દુર્ગુણોમાંથી અમુકનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરીને સંસ્કારની દક્ષિણા દેવી જોઈએ। માંસાહાર, નશાબાજી, વ્યભિચાર, જુગાર, બેઈમાની, વિશ્વાસઘાત, આળસ, ક્રોધ, અવિવેક, નાસ્તિકતા, જાતિ અને લિંગના આધારે ઊંચ નીચનો ભેદભાવ, લગ્નોમાં ખૂબ ખર્ચ કરવો,
मृत्यु भोजन कंजूषाई वगैरह दोष दुर्गुणमांथी कोई ने कोई पोतानामां तो जरूर हशे ज। जे होय तेनो त्याग करवानी प्रतिज्ञा आशुभ संस्कारना पवित्र अवसरे करवी ज जोईए अने ए सिद्ध करवुं जोईए के शिखा सूत्र धारण करवानुं पूर्ण प्रयोजन तेज दिवसथी शुरू करी देवामां आवे। गायत्री यज्ञोना अवसरे एक एक दिवसनुं एक एक आयोजन राखी शकाय छे। एक दिवस सामूहिक शिखा स्थापन अर्थात विचार क्रांति सम्मेलन, एक दिवस सामूहिक यज्ञोपवीत धारण नैतिक क्रांति सम्मेलन, एक दिवस सामूहिक लग्न संस्कार अर्थात सामाजिक क्रांति सम्मेलन, त्रण दिवसना गायत्री यज्ञ आयोजनोनी साथे अगर जो आ त्रणे विशेष सम्मेलन राखवामां आवे तो तेनी ठीक प्रकारे व्याख्या ने विवेचना करवामां आवे अने कर्मकांडो ने आकर्षक रूपे दर्शावामां आवे तो निसंदेह युग निर्माण योजनाना उद्देश्योनी पूर्ति माटे भारे सहायता मळी शके छे अने आपणा आ धर्म आयोजनो पोतानी उपयोगितामां चार चांद लगावी शके तेम छे। ज्ञान यज्ञनो प्रकाश घेर घेर पहोंचाडवामां आवे। એ કહેવાની જરૂર નથી કે મનુષ્યની મહાનતા અને કનિષ્ઠતા તેની મનઃસ્થિતિ ઉપર આધારિત છે। જેના વિચારો છીછરા સ્વાર્થી અને સંકીર્ણ છે તેના કાર્યો પણ હલકા સ્તરના હશે, ફળસ્વરૂપે તેનું સ્તર નર પશુઓ અને નર પિશાચો જેવું બની જશે। તેનાથી ઉલટું જેના વિચાર ઊંચા શ્રેષ્ઠ અને ઉદાત્ત હશે, સદભાવના અને સજ્જનતાના આદર્શ જે મગજમાં જામી ગયા હશે તેના બધા કાર્યોમાં શાલીનતા અને મહાનતાની ઝાંખી મળશે। તેનું દરેક કામ એવું હશે જેનાથી બીજાને સુખ મળે, તે પોતે આ કર્તવ્યથી સંતુષ્ટ રહી શકશે। એવી વ્યક્તિ પોતાને માટે આનંદ ઉત્પન્ન કરતી અને બીજા માટે ઉલ્લાસ વિખેરતી જ જોવામાં આવે છે। વિચારોની શક્તિ અપાર છે એમ પણ કહેવામાં આવે છે કે આદમીના ક્લેવરમાં જે કંઈ વિભૂતિઓ અને વિશેષતાઓ જોવામાં આવે છે તે તેની વિચારણાનું જ પરિણામ છે। જેની પાસે આદર્શવાદી વિચારોનો અભાવ હશે તે સાધન સુવિધાથી લદાયેલો હોવા છતાં જાનવર જેવું જીવન જીવતો હશે, કીડા મંકોડા જેવી પ્રવૃત્તિઓ અપનાવશે અને સર્પમીછી જેવો વિક્ષોભ ઉત્પન્ન કરશે। પ્રગતિ કે અવનતિનો આધાર પણ વ્યક્તિના વિચારો જ છે। વિચારો જ પ્રૌઢ અને પરિપક્વ થઈને ગુણ કર્મ સ્વભાવ તથા સંસ્કારના રૂપમાં પરિણમે છે। મનુષ્ય જેવો પણ હોય તે વસ્તુતઃ પોતાના વિચારોની પ્રતિક્રિયા કે પ્રતિધ્વનિ માત્ર છે। જીવનનો પ્રેરણા સ્ત્રોત્ર શોધવામાં આવે તો તે વ્યક્તિના વિચાર પ્રવાહમાં જ છુપાયેલો જોવા મળશે। વ્યક્તિનો ઉત્કર્ષ કરવો હોય કે સમાજનું ઉત્થાન, બંને પ્રયોજનો માટે પ્રથમ જરૂરિયાત એ વાતની છે કે આદર્શવાદી શ્રેષ્ઠ અને વિવેક સંબંધ પરિશુદ્ધ વિચારણાને જનમાનસમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવે। તેના વિના ગાડી એક ડગલું પણ આગળ ચાલવાની નથી। કાર્યક્રમો ભલે એક કરતાં એક જડિયાતા રજૂ કરવામાં આવે, યોજનાઓ ભલે ગમે તેટલી ઉત્તમ બનાવવામાં આવે, પણ તે નબળું મગજ અને છીછરા વિચારોવાળી વ્યક્તિઓના હાથમાં પહોંચતા તે નકામી થઈ જશે। આજકાલ પ્રગતિના વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે પણ તેમાંથી એક પણ ફળદાયી થઈ શક્યું નથી, તેનું કારણ સ્પષ્ટ છે। અધૂરા વિચારવાળો માણસ પોતાની રીતે જ વિચારે છે અને તેવું જ કરે છે, ફળ સ્વરૂપે રેતીમાંથી તેલ કાઢવાની જેમ પરિણામ શૂન્ય જ રહેશે। અવિવેકી અને હલકા વિચારો વાળા મનુષ્યો સંસારમાં ક્યારેય કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં સમર્થ નથી થયા।